ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી ગઈકાલે સવારના અરસામાં 2.13 કરોડની વધુ રોકડ રૂપિયા ભરેલી કેશવાનને અજાણ્યા શખ્સ દ્વારા લૂંટના ઈરાદે હંકારી જવાના મામલામાં પૂર્વ કચ્છ પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી લેવા માટે અંજાર વિભાગના DYSP અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તનતોડ મહેનત કરી હતી, તો આરોપીઓનો હિંમતપૂર્વક પીછો કરનાર કાર ચાલકને પણ SPએ બિરદાવ્યા હતા. ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં 11:15ની આજુબાજુમાં એક ઘટના બનેલ, જેમાં જે SBI બેંક છે ત્યાં ડેલીનું જે ATM ના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે ATMમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું થતું હોય, તો એમાં જ્યારે SBI બેંકમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે 2 કરોડ 13 લાખનું, તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશવાનના એ નાસ્તો કરતા હતા અને એ જ દરમિયાન એક વ્યક્તિ આવે છે, અજાણ્યો વ્યક્તિ, અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે. ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે જે બાજુમાં જે નાસ્તો કરતા હતા એ 2-વ્હીલરથી એમને ચેઝ કરવાનું ચાલુ કરે અને એ દરમિયાન જ જે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે. ત્યારે જયારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આ જે કેશવાન લઈને જે નાસી ગયેલા હતા એ એક આગળમાં જઈને એક 4-વ્હીલરને પણ ટક્કર મારે છે. ત્યાં 4-વ્હીલરમાં જે વ્યક્તિ હોય છે એમનું નામ દર્શિતભાઈ ઠક્કર છે. એ હિંમત અને સાહસ દાખવીને જે એક ભાઈ બીજા પણ જે ચેઝ કરતા હતા એમને સાથે 4-વ્હીલરમાં ચેઝ કરવાનું ચાલુ કરે. મીનવાઇલ બીજી બાજુ પોલીસની પણ અલગ અલગ ટીમો આ બનાવમાં જે છે એની શોધખોળમાં લાગી ગઈ હતી. તે દરમિયાન જે છે ગાંધીધામ શહેરના બહારના જગ્યામાં જે એક મીઠી રોડ ગામ છે ત્યાં એ ગાડી જે છે નાસી મૂકીને નીકળી જાય છે, જે ATMની વાહન લઈને નીકળ્યા હતા અને એ પછી એક બીજા પણ જે સ્વિફ્ટ કારમાં બેસીને ત્યાંથી નાસી જાય છે. નવસારીમાં પાણી પુરવઠા વિભાગમાં ગેરરીતિની ઘટના સામે આવી છે, જેમાં 7 કરોડ ખર્ચની જોગવાઈ સામે 12 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર સહિત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા.